નાઇટ્રોજન ચક્ર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બિકુરની વનસ્પતિની અંદર નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે મિત્રો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બિકુની વનસ્પતિની મૂળ ગંડિકાઓમાં જોવા મળે છે અને તે મૂળ ગંડિકાઓમાં તેમનું સ્થાપન થાય છે આમ એ નાઇટ્રોજનના સ્થાપન માટે જવાબદાર છે ત્યારબાદ કેટલીકવાર વીજળી દ્વારા પણ નાઇટ્રોજનનું જે સ્થાપન છે એ જમીનમાં થાય છે પરંતુ નાઇટ્રોજનનું જે પ્રમાણ જળવાઈ રહે છે વાતાવરણમાં એની માટે નાઇટ્રોજન ચક્ર મિત્રો જવાબદાર છે તો આગળ આપણે નાઇટ્રોજન ચક્ર વિશે સમજીશું વાતાવરણની અંદર ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજનનું પ્રમાણ રહેલું છે એટલે નાઇટ્રોજનની અંદર વાતાવરણમાં જે બેક્ટેરિયા છે વાતાવરણમાંના અને નીલહરિત જે લીલ છે બરાબર એ વાતાવરણની અંદર વાતાવરણના નાઇટ્રોજનનું સ્થાપન કરે છે ત્યારબાદ બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજન જે છે એ નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર કરવામાં આવે છે અને આ ક્ષારો જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે અને કેટલીક જે વનસ્પતિઓ છે બરાબર એના દ્વારા આ ઉપયોગમાં લેવાય છે આમ એ જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને પ્રાણીઓ બરાબર ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આ જે પ્રાણીઓના જે મૃતદેહ છે બરાબર એ અથવા જે ઉત્સર્જન છે એના દ્વારા આ નાઇટ્રોજનનો કચરો છે એ જમીનમાં આવે છે અને આ રીતે એ નાઇટ્રોજનનું સ્થાપન થાય છે બીજું કે બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે એમાંથી નાઇટ્રોજનને વાયુ સ્વરૂપમાં ફેરવે છે અને આ વાયુ પાછો વાતાવરણમાં ફેરવાય છે એટલે નાઇટ્રોજન વાયુ વાતાવરણમાં જાય છે અને આ રીતે નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે કેટલીક વાર વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન થાય છે અને આ નાઇટ્રોજન સીધે સીધો ભૂમિમાં જાય છે અને આ રીતે નાઇટ્રોજનનું નાઇટ્રોજન ચક્ર છે અને આ રીતે નાઇટ્રોજનનું જે પ્રમાણ છે એ નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણની અંદર મિત્રો જળવાઈ રહે છે